નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે હિમાની. આજે આપણે વાત કરીએ કે ચોટીલામાં ચામુંડાના ધામ એવા ચોટીલાની કે જ્યાં રોપવેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે જવા માટે ચોટીલા ડુંગર પર રોપવેની કામગીરીનો માર્ગ મોકળો થઈ ગયો. ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ માંગણીઓ ફગાવી દીધી અને મહત્વનું છે કે અરજદારે અરજીમાં રોપવેની કામગીરી પર રોક લગાવવાની માંગ કરી હતી. રોપવે લગાવવા માટેની ચર્ચા ચાલી રહી હોય આ અંગે કેબિનેટ દ્વારા પ્રસ્તાવિત મંજૂરી પણ આપી દેવાય. જોકે રોપવેની ટેકનોલોજીને લઈને વિવાદ ઉભો થયો હતો, જે બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો. એક અરજદારે આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેની મંજૂરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તો અરજીમાં જણાવાયું હતું કે આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બની શકે છે. ત્યારે હવે આ પ્રકારનો કોઈ અનુભવ જ નથી. જોકે હાઈકોર્ટે આ અરજી લીધી છે. રોપવેનું કામ ક્યાં પહોંચ્યું તેના વિશે વાત કરીએ કે ચોટીલા રોપવેને રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મંજૂરી મળી. બિન અનુભવી કંપની કોન્ટ્રાક્ટ મળતા પ્રોજેક્ટ અટવાયો. હવે ડિસેમ્બર 2023 માં રોપવેનું આયોજન કરાયું. હાલ આબુની એક કંપની રોપવેનું નિર્માણ કરી રહી છે.